કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 3 માં ગુજરાતીના પાઠ 6 બતક અને અથવા પણ સમજી રહ્યા હતા. આપણે આગળના લેક્ચરમાં પેજ નંબર 96 ઉપર જે ડાયલોગ આપેલા હતા એ બંને ડાયલોગ આપણે આગળના લેક્ચરમાં સમજી લીધા. હવે આપણે એના પછી પ્રાણીઓનું જે બાળગીત આપેલું છે જે આજે આપણે સમજીએ. એક ગીતના કવિ છે જીતુ ત્રિવેદી. ગીતના કવિ છે જીતુભાઈ ત્રિવેદી. આ ગીત એવું સપના વિશે સમજાવે છે કે એમને સપનામાં જે આવે છે, સપનામાં જે આવતું હોય એ આપણને ગીતમાં સમજાવે છે, જે ખરેખર હકીકત કરતાં કંઈક અલગ હોય છે. પરંતુ તો પણ કવિ એમ કે છે જે સપનામાં આવે છે એ જોવાની ખૂબ જ મજા આવે છે. સપનાની જે વાતો હોય એ બીજાને કહેવાની ખૂબ મજા આવે છે. ખરેખર તે હકીકત કરતાં કંઈક અલગ હોય છે. બધી જ વસ્તુ એ સપનામાં આવે છે, નકલી હોય છે. પરંતુ તો પણ એમ કે છે કે આપણને જે સપનામાં એટલે કે જે વસ્તુ આપણે ઇમેજ કરતા હોય એની છાપ આપણા મગજ ઉપર કંઈક અલગ હોય છે. આપણે વિચારતા હોય, વાર્તામાં આપણે ઇમેજ કરતા હોય કે કીડી અને કાગડો છે, આ ચકલી આ લઈ આવે છે, કીડી આ લઈ આવે છે, કાગડો આ લઈ આવે છે. ખરેખર એ સાવ નાનું પ્રાણી છે, એ પાણી ભરી શકતો ન હોય તો પણ આપણે જે વાર્તામાં એ વસ્તુ ઇમેજ કરીએ છીએ તો વાર્તા સાંભળવાની આપણને ખૂબ મજા આવતી હોય છે. તો અહીંયા ઇમેજિંગ જેવું કંઈક આપણને આ ગીતમાં આપેલું છે જે ખરેખર હકીકતમાં હોતું નથી, પરંતુ તો પણ કવિ એમ કહે છે કે સપનાની વાત કહેવાની અને કરવાની ખૂબ મજા આવે છે. અહીંયા એ સપનાની એક વાત કરે છે આપણને આ ગીતમાં. તો ચાલો આપણે ગીત સમજીએ. ચકલી કરતી ઉપમા ને વાનર કરતો ચીચી. જે આપણે આગળ જ કીધેલું હતું કે અહીંયા સપનામાં છે, સપનામાં તો અલગ હોય પણ ખરા, પરંતુ રિયલમાં એવું હોય નહીં. ચકલી કરતી ઉપા ઉપની વાનર કરતો ચીચી અહીંયા આપણને અલગ આપેલું છે ગીતમાં. તો છે ચકલી ઉપા ઉપ કરે છે અને વાંદરો ચીચી કરે છે, પરંતુ ખરેખર શું હોય? ચકલી ચીચી કરે, વાંદરો ઉપા ઉપ કરે, પરંતુ ગીતમાં એવું છે ચકલી કરે છે હુપાહો ને વાનર એટલે કે વાંદરો કરે છે ચીચી. વેદ એકના વાનર ભાઈની 4 ફૂટની ચકલી. વેદ એકના વાનર ભાઈ તમને આ ચિત્રમાં પણ સામે તમને દેખાડેલું છે. વાંદરો છે તમ નાનકડો. વેદ એકના વાનર ભાઈ અને 4 ફૂટની એટલે કે ખૂબ મોટી છે ચકલી. વાંદરો છે કેવડો છે? વેદ એકનો અને ચકલી કેવડી છે? 4 ફૂટની. તો ગીતમાં અહીંયા એવું આપેલું છે વેદ એકના વાનર ભાઈ, વાંદરો છે તમ નાનો છે, ચકલી ખૂબ મોટી છે, એવું અમને સપનો આવ્યું, એવું સપનામાં આવે છે. અસલી હોય કે નકલી, ચામા ચીડ્યું ચડતો ફળી. એમ કહે છે કે આ અમને સપનામાં આવે છે, પરંતુ અસલી હોય કે નકલી એ સાચું હોય કે એની ખબર નહીં, પરંતુ સપનામાં એવું આવે છે. ચોકલી ઉપમ કરે છે, વાંદરો ચીચી કરે છે અને વાનર ભાઈ છે તાવ નાના, વેદ એકના છે જે અને ચોકલી 4 ફૂટની ખૂબ મોટી છે. તાવ સપનામાં આવે છે, પછી એ સપનું ભલે સાચું હોય કે ખોટું. ચામાં ચીડ્યું ચડતું ફળીએ કાબર ડાબે લટકી. ચામાં ચીડ્યું ચડતું ફળી એટલે કે આપણને આપણા ફળિયામાં ચામા ચીડીએ જોવા મળે તો એવું બને નહીં. આપણા ફળિયામાં છે કાબર ચકલી હોય, જ્યારે ચામા ચીડ્યું જો ઊંચે આકાશમાં કે ડાળ ઉપર કે લટકતું હોય, પરંતુ અહીંયા શું આપેલું છે? ચામા ચીડ્યું આપણને ફળિયામાં જોવા મળે છે, કાબર ડાળે લટકી કાબર ડાળ ઉપર લટકતી જોવા મળે છે. સિંહને બટકું ભરી ગયેલ ખેટાથી સિંહને મટકું ભરી ગયેલ ઘેટાથી સિંહણ ડરતું. એટલે કે ઘેટાથી સિંહણ ડરે છે. સિંહને મટકું ભરી ગયેલ, સિંહને ઘેટાએ મટકું ભરેલું છે એટલે ઘેટાથી સિંહણ ડરે છે. પરંતુ સાચું શું હોય? સિંહણથી ઘેટું ડરે, ઘેટાથી સિંહણ ડરે નહીં. ઘેટાથી ક્યાંય સિંહ ના ડરે, પરંતુ સિંહથી બધા પ્રાણીઓ ડરતા હોય. સિંહ તો જંગલનો રાજા છે, પરંતુ એ સપનામાં શું આવેલું છે? ઘેટાથી સિંહણ ડરે છે, કેમ કે સિંહણે ઘેટાએ બટકું ભરેલું છે.
સાચી હોય કે ખોટી દુનિયા સપનાની બહુ ગમતી કવિ એમ કહે છે કે ભલે એ સાચી દુનિયા હોય કે ખોટી આ વાતો ભલે સાચી હોય તો પણ ભલે અને ખોટી હોય તો પણ ભલે પરંતુ એ સપનાની જે દુનિયા હોય એ ખૂબ જ ગમતી સપનામાં છે આપણે એની જ કરતા એ ખૂબ જોવાની મજા આવતી શું કહે છે જામા જેવું ફળિયામાં જોવા મળે છે જ્યારે કાગળ સિંહને બટકું ભરી ગયેલ ઘેટાથી સિંહણ ડરતી ઘેટાએ સિંહણને બટકું ભરેલું છે એટલે ઘેટાથી સિંહણ પણ ડરે છે આ વાત ભલે સાચી હોય કે ખોટી સપનાની દુનિયા બહુ ગમતી પાણી ભરતી કીડી બહેનની અમેજના ગાગર ઘોડી કીડી અમારી પાછળ દોડી ભાગી આખી ટોળી પાણી ભરતી કીડી બહેનની અમેજના ગાગર કીડી અમારી પાછળ દોડી ભાગી આખી ટોળી કીડી બહેન પાણી ભરવા માટે જાય છે અમીછિયા ગાગર ઘોડી કીડી બહેન પાણી ભરવા જાય છે ગાગર લઈને અમીછિયા ગાગર ઘોડી અમી એની ગાગર પાણી ભરેલી હતી એ ગાગર ઘોડી લઈ હતી કીડી અમારી પાછળ દોડી કીડીની જ્યારે અમે એની પાણી ભરેલી ગાગર દોડીને ઘોડી નાખી ત્યારે કીડી અમારી પાછળ દોડે છે ભાગી આખી ટોળી અમે બધા એની મસ્કરી કરતા ત્યાં એનું પાયણ ફોડી નાખ્યું જેવી કીડી અમારી પાછળ દોડે છે અમારો આખો ટોળકું જે હતું એ ભાગી ગયું તાવ સપના આવે છે ખરેખર હોય ને કીડી છે તાવ નાની હોય છે પરંતુ અહીંયા કીડી ને મોટી હોય તો ઇમેજ કરે છે કીડી બહેન આપણે ચિત્રમાં દેખાય છે કીડી ખૂબ જ મોટી છે અને ગાગર ભરે અને પાણી ભરવા માટે જાય છે આ ટોળકી છે એની હેરાન કરે છે એની મસ્તી કરે છે અને એનું પાણી ઢોળી નાખે છે જેવું પાણી ઢોળાઈ જાય છે એટલે કીડી એ લોકોની પાછળ દોડે છે અને આખી ટોળકી ભાગી જાય છે સપનું પણ ભાંગી ગયું હવે જ્યાં આ ટોળકી ભાગી જાય છે ત્યાં સપનું ઉડી ગયું નિંદર ઉડી ગઈ અને સપનું ભાંગી ગયું જ્યાં જરાક આંખો ખોલી જ્યાં આંખો ખોલી તરત જ એ સપનું વહી ઉગ્યું સપનું ક્યારે આવે જ્યારે આપણે બંધ આંખી સૂતા હોય ત્યારે જ સપનું આવે જ્યાં જરા આંખ ખોલી ત્યાં આખું સપનું જતું રહ્યું તા સપનામાં આપણને આ રીતે ઇમેજ કરવાનું હોય એવી વસ્તુ આપણને સમજાવે છે ખરેખર વાંદરો નાનો ન હોય ચકલી મોટી ન હોય ખરેખર સિંહણ ઘેટાથી ડરે નહીં પરંતુ ઘેટું સિંહણથી ડરે અને કીડી બહેન ક્યારેય ગાગર લઈ અને પાણી ભરવા જાય નહીં તા આપણને સપનાની વાતો આ ગીતમાં જીતુ ત્રિવેદી છે કવિ છે એમને આપણને આ કરેલી છે હવે આ કાવ્ય ઉપરથી થોડા પ્રશ્ન અને વિકલ્પ આપેલા છે તો આપણે સૌથી પહેલા વિકલ્પ જોઈએ કવિતાની આધારે સાચો વિકલ્પ પસંદ કરી વાક્ય પૂરો કરો પહેલું ઉદાહરણ આપેલું છે ઘેટાએ સિંહને બટકું ભર્યું તેથી સિંહે ઘેટાને માર્યું સિંહણ નાસી ગઈ ઘેટાનું દાંત પડી ગયું તો પહેલામાં આવશે સિંહણ નાસી ગઈ ઘેટાએ સિંહને બટકું ભર્યું કે તરત જ સિંહણ ભાગી ગયું હવે એમાં પહેલો વિકલ્પ આપેલો છે ત્યાંથી આપણે વિકલ્પ પૂરવાના છે પહેલો વિકલ્પ છે સપનાની વાતો નકલી હતી અને છતાં આ વાતો ગમતી હતી વાતો રડાવતી હતી કે વાતો ઊંઘ લાવતી હતી તો સપનાની વાતો નકલી હોવા છતાં આ વાતો કવિની ગમતી હતી તો પહેલાની સામે આવશે અ સપનાની વાતો નકલી હોવા છતાં વાતો ગમતી હતી બાળકે આંખ જોડી છતાં આંખ દુખવા લાગી સપનું સાચું પડ્યું કે સપનું ભાગી ગયું બાળકે આંખ જોડી કે તરત જેને સપનું છે છતું રહ્યું સપનું ભાગી ગયું બીજામાં આવશે કો ત્રીજું મેં કીડીની ગાગર ઢોળી છતાં કીડી રિસાઈ ગઈ કીડી ચકલી થઈ ગઈ કીડી અમારી પાછળ દોડી મેં કીડીની ગાગર ઢોળી છતાં કીડી રિસાઈ ગઈ કીડી ચકલી થઈ ગઈ કે કીડી અમારી પાછળ દોડી તો એ જે ટોળકી છે ગાગર ઢોળે છે
પાછળ દોડે। હવે ચોથો અને છેલ્લો વિકલ્પ આ કવિતામાં વાનર એક વેતનો છે અને ઉપા ઉપ કરે છે, કલબલ કરે છે કે ચીચી કરે છે। તો ચોથામાં શું આવશે? ક, ચીચી કરે છે। આ કવિતામાં વાનરભાઈ એક વેતના નાના છે અને ચીચી કરે છે। ચોથામાં શું આવશે? ક। હવે આપણે એવી જ રીતે રાજહંસ
અને બા તો આમાંથી પણ તમારે કોઈ પણ ત્રણ શબ્દ બનાવવાનો પછી પણ એક શબ્દ બને છે બાપ તો એવા તમારે કોઈ પણ ત્રણ શબ્દ બનાવવાનો ચોથું છે મનપસંદ તેમાંથી આપણે શબ્દ બનાવીએ પહેલું બનશે મન બીજું પસંદ ત્રીજું બનાવીએ પદ હવે એના પછીનું છેલ્લું છે જળ ટુકડી એમાંથી શબ્દ બનાવીએ પહેલું બનશે જળ બીજું ટુકડી ત્રીજું કળી પેજ નંબર 99 થી આપણે પછીના લેક્ચરમાં સમજીશું થેન્ક યુ